नमस्कार विद्यार्थी मित्रों, एमसीक्यू सीरीजनो फॉरेस्टनो आ आपणो 10मो भाग छे। आगाउ आपणे 9 भाग अपलोड करीने प्लेलिस्ट बनावी ने आपणा चेनलमां मूकी दीधेल छे, तो आप त्यां जईने निहाळी शको छो। आजे आपणे 200 एमसीक्यूनो अभ्यास करीशुं अने ए 200 एमसीक्यू एवा छे जे आपणी आवनार फॉरेस्टनी एक्झाम छे एमां घणा ज महत्वना साबित थई शके। हूँ पण फॉरेस्टनी तैयारी करूँ छूँ ने जेमां मैं बुक वाँचेल थिअरीमां એમાંથી જ આ પ્રશ્નો બનાવેલ છે, તો અતિ મહત્વના પ્રશ્નો છે, તો આપ ખાસ ધ્યાન રાખજો અને એવું હોય તો 2-3 વાર વિડીયો પણ જોઈ શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ક્રિટિકલી એન્ડેન્જર્ડનો અર્થ શું થાય છે? તો વિનાશના આરે। હાલ અસ્તિત્વમાં હોય તેવું સૌથી મોટા કદનું અને સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? તો શાહમૃગ। સૌથી મોટા કદનું ઈંડું કયા પક્ષીનું હોય છે? તો શાહમૃગનું, પણ એને કદની સરખામણીમાં સૌથી નાનું હોય છે। સૌથી મોટી આંખો કયા પક્ષીની હોય છે? તો શાહમૃગ। જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોના હોય છે? તો પક્ષીઓના। ચિલોત્રા હોર્નબિલ પક્ષીના નજીકના સગા કયા છે? તો હુયો। જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહે છે? તો ગીજ। કયું પક્ષી હવામાં સ્થિર રહીને શિકાર શોધવા જાણીતું છે? તો કલકલિયો, જેને કિંગફિશર પણ કહે છે। ફિલિપાઇન્સના ગરુડનો પ્રિય ખોરાક શું છે? તો વાંદરા। કોઈપણ પદાર્થની અમ્લતા એસિડિટી કયા એકમમાં મપાય છે? તો પીએચ। ડિસ્ટિલ વોટર પીએચ કેટલી હોય છે? તો 7। નિસ્યંદિત પાણીની પીએચ 7 હોય છે। હવે પીએચ આવી છે તો હું તમને એક વાત કહી દઉં કે 7 હોય પીએચ તે તટસ્થ કહેવાય, 7થી નીચી જાય એટલે કે 6.5 અથવા 5.5 તો તે એસિડિક કહેવાય, 7થી ઉપર હોય તો તેને બેઝિક। પીએચ 1 થી 0 થી 14 માપક્રમમાં મપાય છે, તો આ બાબત આપ ખાસ યાદ રાખજો। સામાન્ય વરસાદની પીએચ કેટલી હોય છે? તો 5.6, એટલે કે વરસાદ એસિડિક હોય છે। જો પીએચ 7થી ઘટી તો પાણી શેમાં રૂપાંતર પામે? તો એસિડમાં। વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5મી જૂનના રોજ। ત્યારબાદ સૌ પ્રથમવાર વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાયો? તો 5 જૂન 1974। આ વર્ષ ખાસ યાદ રાખજો। વિશ્વ પર્યાવરણ દિવસનું પૂરું નામ શું છે? તો યુએન વિશ્વ પર્યાવરણ દિવસ। વિશ્વ પર્યાવરણ દિવસની બીજા નામ કયા કયા છે? તો ઇકો ડે, પર્યાવરણીય દિવસ WED એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે। વિશ્વ પર્યાવરણ દિવસનો પ્રકાર કયો છે? તો આંતરરાષ્ટ્રીય। વિશ્વ પર્યાવરણ દિવસનું કાર્ય શું છે? તો પર્યાવરણીય સમસ્યા પ્રત્યે જાગૃતિ। વિશ્વ પર્યાવરણ દિવસનું અવલોકન ક્ષેત્ર શું છે? તો પર્યાવરણ બચાવ। વિશ્વ પર્યાવરણ દિવસનું યુએન દ્વારા બંધારણ ક્યારે ઘડવામાં આવ્યું? તો 1974ના રોજ। વિશ્વ પર્યાવરણ દિવસની સૌપ્રથમ થીમ કઈ હતી? તો એક જ પૃથ્વી, જે 1974માં પહેલો 5 જૂન 1974માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો તે દિવસની થીમ હતી એક જ પૃથ્વી। વિશ્વ પર્યાવરણ દિવસ 2017ની થીમ કઈ હતી? વિષુવવૃત્તીય ધ્રુવો તરફ દરેક શહેરના દરેક જમીનના લોકોને કુદરત સાથે જોડો। તો અત્યારે આપણે 2022ની અને અત્યારે 5 જૂન આપણી ગઈ તેની પણ થીમ યાદ રાખી લેવી પડશે, જે આપ અપડેટ કરી લેજો। ગ્રીન પીસ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? 1971-72માં। ત્યારબાદ આગળ વધીએ। ગ્રીન પીસ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? તો એમ્સ્ટરડેમ નેધરલેન્ડમાં આવેલ છે। ગ્રીન પીસ સંસ્થાનો હેતુ શું છે? તો પર્યાવરણનો ફેલાવો કરવો અને શાંતિ। ગ્રીન પીસ સંસ્થાના સ્વયંસેવકોને શું કહેવાય? તો ગ્રેટ વોરિયર। અમેરિકા દ્વારા કરવામાં આવેલ અણુ ધડાકાનો વિરોધ સૌપ્રથમ કઈ સંસ્થાએ કર્યો હતો? તો ગ્રીન પીસ સંસ્થાએ। ત્યારબાદ આગળ નિહાળીએ તો એમાં છે, ગ્રીન પીસ સંસ્થા મુજબ કયા જંગલો વિશ્વના ફેફસા ગણાય છે? તો એમેઝોનના જંગલો। વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તો 22 એપ્રિલના રોજ। વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ? તો 1970થી। વિશ્વ પર્યાવરણ દિવસ 1974, 5 જૂન 1974થી, વિશ્વ પૃથ્વી દિવસ 1970થી, તો આ યાદ રાખજો। વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કઈ સંસ્થા દ્વારા થાય છે? તો યુનેસ્કો। વિશ્વ પૃથ્વી દિવસનો હેતુ શું છે? તો પૃથ્વીને બચાવવી। વિશ્વ પૃથ્વી દિવસ 2018નો હેતુ શું છે? તો પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત। તો આ 2018 એટલે જૂના થોડાક એમસીક્યુ છે, તો 2018નો આપેલ છે, આપણે અત્યારનું જે છે 22 એપ્રિલની 2023ની થીમ તે અપડેટ કરી લેવી। કઈ હળદર ખાવાથી રક્ત શુદ્ધિ થાય છે? તો લીલી હળદર। હળદર શરીરમાં શેનું નિર્માણ કરે છે? તો પિત્તનું। વાગેલા ઘા પર રુધિર વધેલું વહેતું બંધ કરવા શેનો પાવડર લગાડાય છે? તો હળદર। હળદર એક એવી ઔષધો છે, તો સલ્ફા ડ્રગ જેવી। હળદરના ઔષધિઓ ઉપયોગ, તો ખાંસી, શરદી, નેત્ર રોગ, સોજા, રક્તસ્ત્રાવ,
वगैरह ने अटकाववा माटे। सुकाई गयेली नानी काची हरडे क्या नामे ओळखाय छे? तो हिमज बाल हरडे तरीके। त्यारबाद आगळ वधीए तो एमां छे परिपक्व हरडे क्या नामे ओळखाय छे? तो सुरवारी नामे। हरडे ने कोना तुल्य गणवामां आवे छे? तो माता तुल्य। हरडे केटली जातो होय छे? तो सात। हरडे ने औषधीय गुण कयो छे? तो विरेचन तरीके, आंतरडानी शुद्धि तथा मजबूती माटे। कुंवार पाठानो उपयोग शेमां थाय छे? तो सौंदर्य प्रधान, कब्जियात, बड़वर्धक, रक्तविकार अने दाज्या पर। कई वनस्पति तेना बीज अने भूसा माटे विश्वविख्यात छे? तो ईसबगुल। ईसबगुल नो औषधीय उपयोग छे? तो पेटना विकारों में। गुजरात में सौथी वधु ईसबगुल क्यां थाय छे? तो ऊंझा महेसाणा में। ईसबगुलना बीजना तेल में कयो गुण होय छे? तो कोलेस्ट्रोल ओछो करवानो। फुदीनानो औषधीय उपयोग जणावतो खाद्य सौंदर्य प्रसादन, शर्दी खांसी वगैरह मटाड़वा माटे। कई घास प्रकारनी वनस्पति माथी सुगंधी तेल मळे छे? तो लेमन ग्रास। लेमन ग्रासनो औषधीय उपयोग तो चा, साबु, सौंदर्य प्रसाधनों में। त्यारबाद आगळ वधीए तेमा छे सौ प्रथम पृथ्वी शिखर परिषद क्यारे उजवाई? तो 3 जून थी 14 जून 1992 दरमियान। भारतनुं सौथी सामान्य ईगल कयुं छे? तो टोनी ईगल, देशी झुम्मस पण जेने कहेवाय छे। सौथी ओछा पीछा कया पक्षीना होय छे? तो पिग्मी घुवड। कया वृक्षमांथी विश्वना 75% इमारती लाकडानी जरूरियात प्राप्त करी शकाय छे? तो चील, पाइनमांथी। पृथ्वीनो ग्रह ध्रुवथी केवा रंगनो देखाय छे? तो વાદળી રંગનો। ઝવેરાત તરીકે વપરાતા દરિયાઈ જીવ કયા છે? તો પરવાળા। સમાજમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી કયું છે? તો ગીધ। અને એક બીજું સફાઈ કામદાર તરીકે ઝરકને પણ ઓળખવામાં આવે છે। ઝરકનું જડબું સૌથી મજબૂત હોય છે, આ બાબત ખાસ યાદ રાખવી। જ્વાળામુખી બાદ ધરતીકંપના કારણે પાણીમાં આવતા ઊંચા મોજાને શું કહે છે? તો સુનામી। હવે આમાં એક પ્રશ્ન બની શકે કે જ્વાળામુખી એટલે કે સુનામી કોના કારણે થાય છે? તો જ્વાળામુખી જે સમુદ્રમાં ઉત્પન્ન થાય એના કારણે અને ધરતીકંપ, તો આ બે કારણો છે। વૈકલ્પિક પ્રશ્નો આવે એમાં બહુવિકલ્પી પ્રશ્નો હોય, ધારો કે ઘણા મુદ્દા આપેલા હોય અને તેમાંથી આપણે પસંદ કરવાનું હોય તો આ પ્રશ્ન અગત્યનું બની રહે છે। આગળ જોઈએ કયા પક્ષીને હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન માનવામાં આવે છે? તો ગરુડ। પૃથ્વી શિખર પરિષદમાં ભારત વતી 1992 કોણે હાજરી આપી? તો શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીએ। સૌ પ્રથમ પૃથ્વી શિખર પરિષદ ક્યાં યોજવામાં આવી? રિયો ડી જાનેરો બ્રાઝિલ ખાતે। રિયો ડી જાનેરો સંમેલનમાં ભારતના કયા પૂર્વ વડાપ્રધાને પૃથ્વી સંરક્ષણ ફંડ ઊભું કરવા અપીલ કરી હતી? શ્રી નરસિંહ રાવે। રિયો ડી જાનેરોમાં યોજાયેલ પૃથ્વી શિખર પરિષદમાં ભારતના કયા પૂર્વ પર્યાવરણ મંત્રીએ હાજરી આપી હતી? શ્રી કમલનાથે। પૃથ્વી શિખર પરિષદમાં કેટલા એજન્ડા મંજૂર થયા? તો એજન્ડા 21। યુએનઈપીનું પૂરું નામ? તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એવોર્ડ। ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે યુએનઈપી દ્વારા પર્યાવરણને અનુલક્ષીને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો ક્યારે એવોર્ડ આપવામાં આવે છે? તો 5 જૂને। યુએનઈપી દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? તો ચેમ્પિયન ઓફ ધ અર્થ। હવે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ, પહેલો વિશ્વ પર્યાવરણ દિવસ 1974માં યુએનઈપી દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ ભારતના કયા મહાનુભાવને 2018 માટે અપાયો? તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને। યુએનઈપીના ગુડવિલ એમ્બેસેડર કોણ છે? તો દિયા મિર્જા। જીમ કાર્બેટ નેશનલ પાર્કનું નામ 1957 પહેલાં શું હતું? તો હેલી નેશનલ પાર્ક। જીમ કાર્બેટ નેશનલ પાર્ક એ આપણો સૌ પ્રથમ નેશનલ પાર્ક છે, તો એ ખાસ યાદ રાખો। ભારતી તાર ટપાલ વિભાગે 24 જાન્યુઆરી 1976માં બહાર પાડેલી ટિકિટમાં કયા પ્રાણીનું ચિત્ર હતું? તો વાઘ। જીમ કાર્બેટનું પ્રિય પ્રાણી કયું છે? તો વાઘ। જીમ કાર્બેટ લખેલા પુસ્તકો કયા છે? તો કુમાઉના માનવભક્ષીઓ, મારો ભારત દેશ, જંગલને સમજીએ, રુદ્રપ્રયાગનું માનવભક્ષી ચિત્તો, વૃક્ષ ઉછેર, મેન ઇટર્સ ઓફ કુમાઉ મંદિરનો વાઘ, તેમજ કુમાઉના અન્ય માનવભક્ષીઓ। આગળ વધીએ તેમાં છે જીમ કાર્બેટ તે લખેલા પુસ્તકોનું સંકલન 2 ગ્રંથોમાં થયેલું, એ ગ્રંથોને ભારતની કેટલી ભાષામાં અનુવાદિત કરાયું? તો 11 ભારતીય ભાષામાં। જીમ કાર્બેટ ભારતના કયા સરકાર વિભાગમાં સેવા આપી હતી? તો રેલવેમાં। જીમ કાર્બેટ ભારતનું કયું ગામ દત્તક લીધું? તો છોટી હળદ્રાની, જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે। કયું રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, જેનું પહેલાં નામ હતું હેલી રાષ્ટ્રીય ઉદ્યાન 1936માં। કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનનું બીજું નામ શું છે? તો વાઘનું પિયર।
कार्बेट राष्ट्रीय उद्यान कई नदी किनारे आवेल छे? तो रामगंगा। वन संरक्षण माटेनी लोक भागीदारी में भारतना अर्धा राज्यों की कई पॉलिसी चाले छे? तो संयुक्त जंगल व्यवस्थापन पॉलिसी, जे JFM तरीके पण टूंक में ओळखाय छे। JFM ना प्रयोजनों उद्भव पश्चिम बंगाल में कया वृक्षों की जाळवणी माटे थयो हतो? साल ये सोरिया रोबस्टा एनु साइंटिफिक नाम छे। JFM ना कार्यक्रम ने भारत सरकारे क्यारे विस्तार्यो? तो 1990 में। आगळ वधीए तो एमां छे वृक्षों बचावा पोतानो प्राण आपनार बिश्नोई स्त्री अमृता देवी क्या थई गया? तो जोधपुर राजस्थान में। बिश्नोई प्रजाति की स्त्रीओ तथा अमृता देवीए क्या वृक्षों ने बचावा चढ़वट करी हती? तो खेजरी नामना वृक्षों ने। अमृता देवी बिश्नोई ना मान में भारत सरकार द्वारा क्यों एवॉर्ड आपवामां आवे छे? तो अमृता देवी बिश्नोई वाइल्ड लाइफ प्रोटेक्शन एवॉर्ड। खेजरी क्या राज्यनुं राज्य वृक्ष छे? तो राजस्थान अने तेलंगाणानुं। तेलंगाणा में खेजरीना वृक्ष ने क्या नामे ओळखाय छे? तो जेम्मी तरीके ओळखाय छे। अने अमृता देवी बिश्नोई द्वारा वृक्ष बचाओ चळवळ जोधपुरना कया गाम में थई हती? तो खेजराली जोधपुर राजस्थान खाते। चिपको आंदोलन हिमालयनी पहाड़ियों में कई जाति ने स्त्रीओ द्वारा चलावामां आव्युं हतुं? तो गढ़वाल स्त्रीओ 1974 में। तो बे चिपको आंदोलन था, एक हिमालयनी पहाड़ियों में थयुं ने एक आपणे राजस्थान में। त्यारबाद चिपको आंदोलन कया कया विस्तार में पाम्युं हतुं? तो हिमाचल प्रदेश, कर्नाटक, राजस्थान, बिहार, मध्य प्रदेश, विंध्याचल सुधी। कया राज्य द्वारा चिपको आंदोलन पर सत्तावार प्रतिबंध जाहिर करायो? तो उत्तर प्रदेश। चिपको आंदोलन प्रभावी अने प्रख्यात आगेवान कोण हता? सुंदरलाल बहुगुणा। सुंदरलाल बहुगुणा चिपको आंदोलन की आगेवानी कोणे आपी हती? श्रीमती इंदिराबेन गांधीए 1980 में। चिपको आंदोलन की शुरुआत क्यांथी थई? तो उत्तराखंड चमोली जिल्लाना रेणी गामथी। चिपको आंदोलन अगत्यनो भाग भजवनार महानुभावो कोण हता? तो चांदी प्रसाद भट्ट, गौरादेवी, सुरक्षा देवी, सुदेशा देवी, बचनी देवी। चिपको आंदोलन चिपको शब्द कोणे आप्यो? चांदी प्रसाद भट्टे। त्यारबाद आगळ वधीए तेमां छे चिपको आंदोलन वखते उत्तर प्रदेश ना मुख्यमंत्री कोण हता? हेमवती नंदन बहुगुणा। चांदी प्रसाद भट्ट ने 1982 में कयो एवॉर्ड द्वारा नवाजवामां आव्या हता? तो रेमन मैग्सेसे एवॉर्ड। सुंदरलाल बहुगुणाए 2009 में कयो एवॉर्ड थी नवाजवामां आव्या हता? तो पद्म विभूषण। भोपाल गैस दुर्घटना क्यारे थई? तो 2-3 डिसेम्बर 1984 में। खास याद राख लेवी प्रदूषण ने लगती आ अति महत्वनी घटना छे। भोपाल गैस दुर्घटना में कयो झेरी वायु लीक थयो हतो? तो मिथाइल आइसोसाइनाइड MIC एनु शॉर्ट फॉर्म छे। भोपाल गैस दुर्घटना कई कंपनी जवाबदार हती? तो यूनियन कार्बाइड मूल अमेरिकन कंपनी हती। भोपाल गैस दुर्घटना की याद में 3 डिसेम्बरे कयो दिवस उजवानुं नक्की करवामां आव्युं छे? राष्ट्रीय प्रदूषण प्रतिरोध दिवस। गुजरात ना वडोदरा पासे आवेलू गुजरात आल्कलीन कारखानु कयुं झेरी वायु उत्पन्न करे छे? तो क्लोरोफॉर्म अने मिथाइल क्लोराइड आ बे वायु उत्पन्न करे छे। त्यारबाद आगळ जोईए तो कया पर्यावरण शास्त्रीना मत मुजब अमदावाद, वापी, वडोदरा गैस चेम्बर बनी गया छे? तो डॉक्टर रश्मि मयूरना मते। नवी राष्ट्रीय वन नीति क्यारे अमलीकृत बनी? तो 1988 में। पाणी प्रदूषण निवारण अने नियंत्रण अधिनियम क्यारे अमल में आवे? तो 1974 में। भारतीय वन्यजीव संरक्षण कायदो क्यारे घटायो? 1972 में। पर्यावरण संरक्षण कायदो क्यारे अमली बन्यो? तो 1986 में। जंतुनाशक कायदो क्यारे अमल में आव्यो? 1968 में। हवा अने पाणी प्रदूषण नियंत्रण अने अटकावा बाबत अंगेनो कायदो क्यारे अमली बन्यो? 1981 में। देश में वांसनुं उत्पादन वधारवा भारत सरकार द्वारा क्यूँ ऑपरेशन चलावायुं हतुं? तो ऑपरेशन ग्रीन लैंड। त्यारबाद आगळ जोईए 1970 पछी भारत सरकार पशु विकास, दूध उत्पादन, दूधनी पेदाशोमां उत्पादनमां सहकारी क्षेत्रे विकास माटे क्यूँ ऑपरेशन करवामां आव्युं? ऑपरेशन फ्लड वन। भोपाल गैस दुर्घटना दावानी कार्यवाहीनो कायदो क्यारे आव्यो? 1985 में। भोपाल में 1984 में यूनियन कार्बाइड कंपनी में मिथाइल आइसोसाइनाइड गैस लीक थवाती हजारों मृत्यु थता भारत सरकारे क्यूँ ऑपरेशन चलाव्यू? ऑपरेशन फेथ एटले विश्वास। ऑपरेशन फेथ शा माटे चलाव्यू? तो बाकी वधेला मिथाइल आइसोसाइनाइड ने निष्क्रिय करवा। नवी शिक्षण नीति 1986 अनुसार प्राथमिक शिक्षण स्तर ऊँचू लावा क्यूँ अभियान चलावामां आव्युं हतुं? ऑपरेशन ब्लेकबोर्ड।
अत्यारे आपणे 2020 नवी शिक्षण नीति आई गई छे तो तेना डेटा अपडेट करी लेवा। भारत सरकार द्वारा मत्स्य पालन अने माछली पकड़वाना विकास माटे जे अभियान चलावायु एनु नाम शुं हतुं तो ऑपरेशन ब्लू रिवोल्यूशन। बिहारना धनबाद जिल्लामां पाणीनी समस्या उकेलवा क्यूँ ऑपरेशन चलावायु हतुं तो ऑपरेशन वेरुण। त्यारबाद आगळ वधीए तो एमां छे भारत सरकारना वन अने पर्यावरण खाता द्वारा कया ऑपरेशन स्नो लेपर्ड चलावामां आव्युं तो हिमालयना वन क्षेत्र में स्नो लेपर्ड नामनुं ऑपरेशन चलावामां आव्युं। त्यारबाद राजस्थान सरकारे रणमां उगती कई वनस्पतिने बचावा ऑपरेशन खेजरी लॉन्च कर्युं हतुं तो खेजरी वृक्षने बचावा। भारत अने तिबेट पोलिस द्वारा मार्च 2001 कस्तूरी हरणने बचावा क्यूँ अभियान चलावामां आव्युं तो ऑपरेशन मृग। ग्रीन रिवोल्यूशन द्वारा भारतीय कृषि वैज्ञानिकोए ब्रीडिंग संकरण द्वारा कया धान्यनी नवी जातो विकसावी तो घऊंनी। ग्रीन रिवोल्यूशन हरित क्रांति 1960 दशकामां घऊंनी संकर जाति उत्पन्न करवा कया देशमांथी घऊं भारतमां लवाया तो मेक्सिको। हरित क्रांतिनो यश कया नोबेल पुरस्कार विजेताने फाड़े जाए तो डॉक्टर नॉर्मन बोरलॉग। कया भारतीय वैज्ञानिके हरित क्रांतिनो यश जाए तो डॉक्टर एम एस स्वामीनाथन। त्यारबाद आगळ जोईए तो तेलीबियाना उत्पादनमां सफळता मळी हती ते कया नामे ओळखाय छे तो पीळी क्रांति। देशमां दूध उत्पादनमां थयेली वृद्धि कया नामे ओळखाय तो श्वेत क्रांति। समग्र भारतमां ऑपरेशन फ्लड दूध उत्पादनमां कई पेटर्ननो उपयोग थयो हतो तो अमूल पेटर्न। श्वेत क्रांति ऑपरेशन फ्लडना प्रणेता कोण गणाय छे तो डॉक्टर वर्गीस कुरियन। 28 फेब्रुआरी कया दिवस तरीके मनावामां आवे छे तो राष्ट्रीय विज्ञान दिवस। कया भारतीय वैज्ञानिक ने शोधना मान में राष्ट्रीय विज्ञान दिवस मनावामां आवे छे तो डॉक्टर चंद्रशेखर वेंकट रमन। डॉक्टर चंद्रशेखर वेंकट राम सीवी रामन एमनु नाम छे। ए सेनी शोध करी हती तो पाणी पर प्रकाशना प्रकीर्णननी जेने रामन इफेक्ट पण आपणे कहीए छीए। वनस्पति सृष्टि ने कई बे उपसृष्टि में वेचवामां आवी छे तो अपुष्पी अने सपुष्पी। त्यारबाद आगळ जोईए तो अपुष्पी वनस्पति ने केटला विभाग में वेचेल छे तो 3 एकांगी द्विअंगी अने त्रिअंगी। सौ प्रथमवार बाह्य रचनाकीय लक्षणों ने आधारे वनस्पतिओ ने छोड सूप वृक्ष एवं 3 जूथों कोणे पाड्या तो एरिस्टोटले। एरिस्टोटले प्राणियोंना कया बे जूथों विभाजित कर्या तो रुधिरवाड़ा अने रुधिर वगरना। सपुष्पी वनस्पतिना कया विभागों पाड़वामां आव्या छे तो अनावृत्त बीजधारी अने आवृत्त बीजधारी। आवृत्त बीजधारीना बे विभागों जणाव तो द्विदळी अने एकदळी। एकांगी वनस्पतिना भागों जणाव तो साइजोफाइटा लील फूग अने लाइकेन। साइजोफाइटामां कोनो समावेश थाय छे तो प्रकाश संश्लेषी बेक्टेरियानो। गुजरात राज्य पाठ्यपुस्तक मंडल अनुसार लीलना उदाहरणो आपो तो ओसिलेटोरिया स्पाइरोगायरा सर्गेसम बेट्रेको स्पर्मम। त्यारबाद आगळ निहाळीए तेमां छे गुजरात राज्य पाठ्यपुस्तक मंडल अनुसार फूगना उदाहरण आपो तो ईस्ट म्यूकर मशरूम आ फूगना उदाहरण छे। गुजरात राज्य पाठ्यपुस्तक अनुसार लाइकेनना उदाहरणों तो पोर्मेलिया अने उष्णिया। कई वनस्पति जीवन में क्यारेय पुष्प के बीज धरावती नथी तो अपुष्पी वनस्पति। कई वनस्पति ने बीजधारी वनस्पति कहे छे तो सपुष्पी वनस्पति ने। एकांगी वनस्पति में कया अंगोनो अभाव होय छे तो मूळ प्रकांड अने पर्णनो। एकांगी वनस्पतिना देहने शू कहे छे तो सुकाई। साइजोफाइटा में समावेश थता जीवाणु बेक्टेरियाना प्रकार जणावो तो गोलाणु दंडाणु सर्पाणु अने वक्राणु। लील प्रकाश संश्लेषण द्वारा खोराकनी कोनी मदद थी तैयार करे छे तो हरितद्रव्य थी। लील एक एवी वनस्पति छे तो स्वभजीवी एटले जाते पोतानो खोराक बनावे ते वनस्पति ने आपणे स्वभजीवी कहीए। एटले कोईपण वृक्ष छोड़नो समावेश स्वभजीवी थाय जे प्रकाश संश्लेषण द्वारा पोतानो खोराक बनावे। त्यारबाद हरितद्रव्य शेनु बनेलू होय छे तो क्लोरोफिल ए बी केरोटीन अने झेन्थोफिलनु। आगळना एमसीक्यू जोईए तेमां छे लीलना प्रकार शेना आधारे पाडवामां आवे छे तो रंजक द्रव्यना आधारे। लीलना विविध प्रकार जणावो तो बदामी लील राती लील नीलहरित लील हरित लील। लील कई पद्धतिथी प्रजनन करे छे तो अलिंगी लिंगी संयुग्मन अने अवखंडनथी। फूगमां शेनो अभाव होय छे तो हरितद्रव्यनो। फूग एक एवी वनस्पति छे तो परावलंबी जे खोराक माटे बीजा पर आधार राखे छे।
ફૂગના કયા કયા પ્રકારો છે? ઈસ્ટ અને મોલ્ડ, લીલ અને ફૂગના પરસ્પર લાભદાયી સહજીવનને શું કહે? તો લાઇકેન, જે લીલ એને ખોરાક આપે અને ફૂગ તેને રહેવાનું સ્થાન આપે. દ્વિઅંગી વનસ્પતિમાં કેટલા અંગો હોય છે? તો બે, પ્રકાંડ અને પર્ણ, એમાં મૂળનો અભાવ હોય છે. દ્વિઅંગી વનસ્પતિમાં ઉદાહરણ જણાવો તો રિક્સિયા, ફ્યુનારિયા જેને મોસ પણ કહેવાય છે. દ્વિઅંગી અને ત્યાર પછીની તમામ વનસ્પતિને શું કહે? તો ભ્રૂણધારી. ત્રિઅંગી વનસ્પતિમાં કેટલા અંગો હોય છે? તો ત્રણ, મૂળ, પ્રકાંડ અને પર્ણ. ત્રિઅંગી વનસ્પતિનું ઉદાહરણ તો હંસરાજ, નેફ્રોલેપિસ જેનું સાયન્ટિફિક નામ છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે સપુષ્પી વનસ્પતિના ઉદાહરણ આપો તો સાયકસ, પાઇનસ, શંકુદ્રુમ, જંગલો. દ્વિદળી વનસ્પતિના લક્ષણ જોડાવો તો બે, બીજપત્રો, સોટીમય મૂળતંત્ર, પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ, પુષ્પો ચતુઃ કે પંચાવયવી. પાઠ્યપુસ્તક મંડળ અનુસાર દ્વિદળીનું ઉદાહરણ આપો તો સૂર્યમુખી. દ્વિદળી એટલે કે આપણે જેના બીજના બે દળ પડી જાય, જેમ કે મગફળી છે, આપણે સૂર્યમુખી છે. તે એકદળી એટલે મકાઈ, જેનું બીજ આપણે બે ફાળ કરી શકીએ નહીં તેને એકદળી કહેવાય. એકદળી વનસ્પતિના લક્ષણો જણાવો તો બીજના એક જ બીજપત્ર, તંતુમય મૂળતંત્ર, પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ અને પેલામાં દ્વિદળીમાં જાલાકાર શિરાવિન્યાસ હોય. પુષ્પો ત્રિઅવયવી, જ્યારે દ્વિદળીમાં ચતુ કે પંચાવયવી હોય. પ્રજીવના ઉદાહરણ આપો તો અમીબા, પેરામિસિયમ અને પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમને ગુજરાતીમાં શું કહે? તો શીત, જવર, જતુ. સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ આપો તો સ્નાન વાદળી એટલે સ્પોન્જિન. સ્નાન વાદળીના શરીર પર શેનું આવરણ હોય છે? તો ચૂનાનું કે સિલિકાનું. કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીના મુખ ફરતે શું આવેલું હોય છે? તો સૂત્રાંગો. આગળ જોઈએ કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીના સૂત્રાંગોમાં આવેલા ડંખ કોષોમાં કયું ઝેર હોય છે? તો હિપ્નોટોક્સિન. કોષ્ટાંત્રી પ્રાણીના ઉદાહરણ આપો તો હાઇડ્રા, પરવાળા, જેલીફિશ. પૃથુકૃમી પ્રાણીની વિશેષતા શું છે? તો તે સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી છે. પૃથુકૃમી પ્રાણીઓ કેવા હોય છે? તો મુક્તજીવી, પરોપજીવી. પૃથુકૃમીના ઉદાહરણ આપો તો યકૃતકૃમી, પટ્ટીકૃમી અને પ્લેનેરિયા. સૂત્રકૃમી સમુદાયના પ્રાણી કેવા હોય છે? તો સૂત્ર એટલે કે દોરી જેવા. સૂત્રકૃમી પ્રાણીઓના ઉદાહરણ આપો તો કરમયુ અને વાડો. નુપુરક સમુદાયના પ્રાણીઓ કેવા હોય છે? તો ઉભયલિંગી કે એકલિંગી. નુપુરક પ્રાણીઓના ઉદાહરણ આપો તો અળસિયું, રેતી કીડો અને જડો. નુપુરક પ્રાણીઓના શરીર પર શું હોય છે? તો કડી જેવા ખંડો. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રાણી જગતમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો સમુદાય તો સંધિપાદ. સંધિપાદનો અર્થ શું થાય? તો સાંધાવાળા ઉપાંગો, પગ. સંધિપાદ પ્રાણીઓના શરીર પર શેનું આવરણ હોય છે? તો કાયટીનનું. સંધિપાદના ઉદાહરણો આપો તો ભરવાડ, કાનખજૂરો, કરચલો, ઝીંગા, પતંગિયું, વંદો, માખી, મચ્છર, કરોળિયું અને વીંછી. મૃદુકાય પ્રાણીઓના શરીર કેવા હોય છે? તો કોમળ. મૃદુ એટલે કોમળ. મૃદુકાય પ્રાણીઓના રુધિરમાં કયું દ્રવ્ય હોય છે? તો હિમોસાયનિન. ત્યારબાદ મૃદુકાય પ્રાણીઓ કેવા હોય છે? તો એકલિંગી અને ઉભયલિંગી. મૃદુકાય પ્રાણીઓના ઉદાહરણ આપો તો ગોકળગાય, શંખ, છીપ, કોડી અને ઓક્ટોપસ. સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓના શરીર પર શેની સૂળો આવેલી હોય છે? તો ચૂનાની. સૂળ ત્વચી પ્રાણીઓના ઉદાહરણ આપો તો તારા માછલી, બરડ તારા અને સાગરગોટા. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે કયા સમુદાયના પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડ સર્જાય છે? તો મેરુદંડી. કેટલાક મેરુદંડી પ્રાણીઓના શરીરના મસ્તકનો ઉદ્ભવ થાય છે તેને શું કહે? તો મસ્તકધારી પૃષ્ઠવંશી. જે પ્રાણીઓમાં મેરુદંડ આજીવન રહે પરંતુ મસ્તક ઉદ્ભવતું નથી તેને શું કહે? તો અપૃષ્ઠવંશી. અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓને શું કહે? તો પ્રમેરુદંડી. પ્રમેરુદંડીનું ઉદાહરણ તો એમ્ફીઓક્સસ. તો અહીં આપણા 200 MCQ પૂર્ણ થાય છે. આ પછીનો વિડીયો આપણે ટૂંક જ સમયમાં અપલોડ કરીશું અને રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું, જેથી આપણી આવનાર પરીક્ષા સુધી આપણના બધા ટોપિક ક્લિયર થઈ જાય. મળીએ નવા વિડીયોમાં નવા MCQ સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો.